લોક ફાળે ભંડારાનું વી શ્રી નાભ વંશજ અને સિંહ ગામ ગાદીના યાદવોના પૂર્વજ શ્રી સુરદાસજી ગોપાલસિંહજી યાદવ સિકોતર માતાજીની સહાય કૃપાથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ નાડા ગામે સિકોતર માતાજીની માનતા ચડાવી માતાજી ઈસનપુર ગામે રોકાઈ ગયા હતા ત્યારે ત્યાં માતાજીની આજ્ઞા અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ જામડી ગામમાં ગાદી સ્થાપી તે સમયના ત્યાંના રાજા સિંહા ભીલને મારીને તેના સિંહોજ હાલનો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ સી ગામ સહિત ચોવીસ ગામ સમેત લીધેલ છે ત્યારથી જ સિકોતર માતાજીની આજ્ઞા અનુસાર સી ગામ ગાદીના વંશજો હાલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ સી ગામ છિદ્રા વડદલા કાવા કલગ ગામના યાદવો દર વર્ષે બધા જ યાદવો તેમના ઘરે શ્રાવણ મંદિર ખાતે શ્રી ગામ ઠાકોર સાહેબ શ્રી સાહેબ યાદવ સહિત તમામ યાદવ અને પ્રજાજન પધારી પૂજન દર્શન કરી સિકોતર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે સી ગામને ત્યાં મેળો ભરાય છે સંવત બે હજાર ઇઠ્યોતેર શ્રાવણસુદ નોમના રોજ સીગામ ગાદીના યાદવોના આરાધ્ય સહાયક દેવી વહાણવટી શિકોતર માતાનું દરેક ઘરમાં સ્થાપન દિવસ હોય શિકોતર માતાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી શ્રાવણસૂદ અગિયારસના રોજ ઈશનપુર સીગામ કિનારે શિકોતર માતાના મંદિરે જઈ દર્શન કરી મેળાની મોજ માણતા હોય છે ત્યારે સી ગામના યુવાનો દ્વારા લોક ફાળે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસાદીમાં વઘારેલી ખીચડી છાશ અને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી